ટાઈમ પણ ભૂખ લાગી છે, ભૂખ બહુ લાગી છે. હવારમાં ખાધા વગર આવ્યા હતા કેમ કે બહુ. અને યુટ્યુબમાં છે ચેનલ તમારે? ના, યુટ્યુબમાં જ બનાવી. યુટ્યુબમાં ચેનલ નથી ભાઈ ને, ઇન્સ્ટાગ્રામ ગુલાબ વનરાજ બ્લોગ્સ, વનરાજ બ્લોગ્સ. તો એમની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દીજો આપણે. અને અત્યારે માયકણે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. કેમ છે બધા મિત્રો? મજામાં મજામાં છે. તો સ્વાગત છે બધાને નવા બ્લોગમાં. બધાને જય કૃષ્ણભંજન દેવ, જય દ્વારકાધીશ. અત્યારમાં છે સાંજનો સમય, અંધારું થઈ ગયું છે ને. આપણે જવાનું છે કાગવડ, એટલે કે ખોડિયારમાંના મંદિર, એની પાછું બાઇક લઈને. તો આ બાજુ તો બધા તૈયાર થઈ ગયા છે. અહીંથી અમે બે જ જવાના છીએ ને, બાકી બીજા આવવાના છે યુટ્યુબર. તો એ પણ આગળ આવશે તો તમને મળી દઈશું. બાકી એન સુધી બ્લોગમાં બન્યા રહેજો. અને એ વખતે આપણે આ બ્લોગ જે મેકવાનો બાકી રહી ગયો હતો, એટલે અત્યારમાં આ મેન ચેનલમાં અપલોડ કર્યો છે. બાકી બીજા પણ ઘણા બધા બ્લોગ આપણે ફરવા ગયા તો એ વખતે બનાવ્યા હતા. તો અહીં તમે નીચે જે ચેનલ જોઈ રહ્યા છો, એ ચેનલમાં બધા તમામે તમામ બ્લોગ આવી ગયા છે. અને આપણે ચેનલ છે તો એકવાર જરૂર ને જરૂર આંટો મારજો, વિઝિટ કરજો, જોવાની બહુ મજા આવશે. અને બહુ મસ્ત બ્લોગ છે જૂનાગઢના, તો જરૂર ને જરૂર બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને એન સુધી બધા બ્લોગમાં બનાવી દેજો, કેમ કે ટાઈમ પણ બહુ થઈ ગયો છે. એટલે આપણે સીધા નીકળીએ અને મળીએ સીધા કાગવડ જઈને. તો ફાઇનલી જો અત્યારમાં મંદિરે પહોંચી ગયા છીએ અને મંદિર આવી રહ્યું. આ રીતનું છે કે ખોડિયાર મંદિરનું માનું મંદિર. અને હવે ચાવી આપણે અંદર હાલ. પગે ત્યાં તો બહુ વરસાદ, એટલે આપણે ફોટોફટ સડી ગયા છે. ને જે આ બાજુ જો સડે છે, કેમ કે ઠેલો આવ્યા છે ને, એટલે થોડુંક વાર લાગે. અને બ્લોગિંગનું કામ આપણે કરવાનું બધું દેખાડવાનું, એટલે ઠેલો આપણે કાંઈ લીધો નથી. અને હવે આ મંદિર આયા છે, મોગી ગયા છે. ચાલો ને તમને દર્શન પણ કરાવી લેવી. કેમ મજા આવી? ન મજા આવી? કેમ કાગોડ આવજો. અને બહુ મોટી જગ્યા છે, જગ્યા પણ હમણાં દેખાડું દર્શન કરીને. ચાવી અત્યારે ઉપર છે મંદિરે. આ રીતનું તમને દેખાડ્યું, કઈ ખોડલ માં દર્શન પણ કરી લેજો. આપણે દર્શન કરતા તો ફાઇનલી મિત્રો, અત્યારમાં આપણે ખોડિયાર મંદિરના દર્શન કરી લીધા. અને મંદિર બહુ મસ્ત છે. અને જગ્યાની તો તમને વાત કરું તો બહુ મોટી જગ્યા છે. કા અંદર પણ ફોન અલાઉસ નથી, ફોન અલાઉડ નથી, તથા પણ આપણે બોલે આગળ તમને ક્લિપ દેખાડી મંદિરના દર્શન કર્યા. એ રીતના કંઈ મંદિર હતું, જો આ મંદિર આખું ખોડલ મંદિરનું. જગ્યા ઘણી વાર વિડીયોમાં આવતા હશે અને જગ્યા બહુ મસ્ત હશે. અને આડા ટાઈમે આવો તો ફરવાની બહુ મજા આવે, કેમ કે અત્યારમાં તો ટ્રાફિક હાવ એટલે હાવ ઓછું છે. અમે તમે જોઈ શકો છો આ બાજુ ટ્રાફિક છે, હાવ એટલે હાવ ઓછું છે. અને ક્યારેક તહેવારમાં થયા હોય તો આ કણ બહુ એટલે બહુ ટ્રાફિક રહેશે. અને જગ્યામાં તો તમારે કાંઈ કહેવું જ નહીં પડે, બહુ મસ્ત જગ્યા છે. લગભગ આટલી જગ્યા એક બીજા મંદિરે મહેનત જોઈ એટલી બધી જગ્યા બહુ મોટી છે આ કણે. અને આ કણે ઘડીક બેહુશું ને પછી જઈશું. તો બધા થાકી ગયા છે, કેમ કે પછીમાં વરસાદ ને એવું બધું આવતું હતું. ગાડી લઈને આવ્યા એટલે મેં જોયું કેમ થાય છે ને કેમ નહીં. તો બ્લોકમાં એન સુધી બન્યા રહીજો. અહીંથી તો જુનાગઢ જવાનું થશે, જો થાય તો આપણે બીજા બ્લોકમાં અપલોડ કરી દઈશું. તો આ રીતનું કંઈક મંદિર હતું અને થોડા ઘણા ફોટા ને એવું અહીં કણે પાડી લેવી, પછી આપણે જઈએ અહીંથી બરાબર. તો ફાઇનલી મિત્ર, અત્યારે અહીં કણે ખોડિયાર મંદિરે દર્શન પણ કરી લીધા છે. અને અમે બધા જવાનું કહેશે તો જાવી. અરે વનરાજભાઈની બધા આવેલા છે તો એ લોકો તો આગળ ગયા છે, તો આપણે પણ જઈએ. તો આમ જ્યાં રહ્યા છે તે બાજુ જઈને હવે નાસ્તો બાસ્તો કરી, થોડું ઘણું જમી અને પછી નીકળી જાય, કેમ કે ટાઈમ પણ ભૂખ લાગી છે. ભૂખ બહુ લાગી છે. હવારમાં ખાધા વગર આવ્યા હતા, કેમ કે બહુ વહેલા આવ્યા હતા. 5 વાગ્યાના વહેલા નીકળ્યા હતા. અત્યારમાં આપણે 10:30 એ પહોંચ્યા. હજી આપણે વીરપુર પણ ગયા હતા અને ત્યાં કાગોડ આવ્યા. અને આ લોકો કહે છે કે અહીંથી જવાનું છે જુનાગઢ. ચાલો ઠેલા પેલા લઈ લો, ઠેલો જો આ બાજુ પડ્યો છે. અને જાવી આપણે આ બાજુ. હજી બગીચો ઘણો મોટો છે, ઘણું બધું જો કદાચ રહીએ તો તમને દેખાડશું. બાકી કાગોડ બહુ મજા આવી, ફરવાની મજા આવે અને જોવા લાયક સ્થળ છે. તો ક્યારેક આવજો, જો આ બાજુ ધાલા આવશે, ઠેલા લઈને આવજો. આ રીતના એમના ન હતા તો જ મજા આવશે. કા ઠેલા લીધા વગર આવશો તો તમને નહીં મજા આવે, એટલે ઠેલો તો તમારે લાવવાનો, તો જ તમને મજા આવશે ફરવાની. જો અત્યારમાં ખોડિયાર મંદિર આવ્યા તો આપણને આપણા સબસ્ક્રાઇબ પણ મળી ગયા છે. અને આમના પણ વિડીયો આવે છે તેમ જોયા છે ઇન્સ્ટાગ્રામમાં. એમાં અને યુટ્યુબમાં છે ચેનલ તમારે? યુટ્યુબમાં જ બનાવી. યુટ્યુબમાં ચેનલ નથી ભાઈ ને, ઇન્સ્ટાગ્રામમાં એમાં આઈડી છે. શું આઈડી છે તમારું? થાય છે બુટકી. હા, એવું નામ છે. તો ફોલો પણ કરી લીજો ઇન્સ્ટાગ્રામમાં અને
અને અત્યારે માય કણે થોડા ઘણા ફોટા બોટા પાડી લીધા છે, કેમ કે બગીચા ને લોકેશન બહુ મસ્ત હતું એટલે થોડા ઘણા ફોટા પણ પાડ્યા છે. અને આ જે આ બાજુ જો વનરાજભાઈ ની બધા ફોટા પાડે છે અને થોડા ઘણા ફોટા પાડી લઈએ પછી આપણે અહીંથી નીકળો, કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો અને હજી જમી બમીને પછી આમ બહાર જવાનું છે એટલે. તો હાલો બ્લોકમાં બને રહીજો, કેમ કે જે આ બાજુ ફોટોશૂટનું કામકાજ ચાલુ છે અને આ બાજુ કાંઈક બહુ આગા આવતા રહેશે મંદિર, તો અત્યારમાં તો બહુ આઘું રહી ગયું છે પાછળની સાઈડ. અને આ બાજુની સાઈડ તમે જોવો છો ખોડિયારમાંનો સંઘ પણ આવ્યો છે એટલે બધા લોકો ગરબા રમે છે. અને મેં આને પૂછ્યું, મેં કીધું શું છે, તો મને કે મારે ગરબા રમવા જવું છે. તો આમને ગરબે રમવા જવાનું મન થયું છે ને આ બાજુ, કેમ કે બધા એક સંઘ લઈને આવ્યા છે તો બધા ગરબે રમે છે અને એમાં ખોડિયારમાંના મંદિરે આવ્યા છીએ. તો જોઈએ હવે કેમ થાય છે, જો જાય તો જાય ગરબે રમવા. ફાઇનલી મિત્રો તમે બધાએ જોયું કે કેવા ગરબા લીધા બેનુએ, તો બહુ ગરબા લીધા અને બહુ મજા આવી એમને પણ. અને અમારો કાંઈ મેળ આવ્યો નહીં, કેમ કે છોકરાઓ ઓછા હતા એટલે અમે કાંઈ ગયા નહોતા, પણ અમને તો બહુ ગરબા લીધા અને બહુ એટલે બહુ મજા આવી. અને ફાઇનલી હવે આપણે મંદિરની બહાર નીકળવા આવ્યા છીએ, તો જો આ મંદિરની બહારનો ગેર છે જ્યાંથી આપણે અંદર આવ્યા હતા અને હવે ત્યાંથી ને આપણે પાછા જવાનું છે. અને આગળની સાઈડમાં જે છે બગીચો છે આપણે જોવા જઈએ બગીચો, તો હવે તમને બગીચો પણ દેખાડું. આ તો ગ્રાઉન્ડ હતું અને હવે બગીચો જોવાનો. તો આ બાજુ સાઈડ તમે ગેટ થી આ બાજુ જે ગેટ છે મેઈન ગેટ થી તમે અંદર આવો તો સામેની સાઈડ જે છે ખોડિયાર મંદિર છે. અને ત્યારબાદ આ થોડાક ઉપર આવશો એટલે આ રીતના કઈક પગથિયા છે અને ત્યાં કાંઈ મસ્ત મજાનું બેવાલાયક સ્થળ છે. અને લોકેશન ની વાત કરું તો બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો આવા કઈક ફૂટપાથ સીધા રસ્તા છે. અને આ બાજુની સાઈડ તમે જાયશો એટલે આ બાજુની સાઈડ એક મસ્ત નાના નાના બાકડા પણ છે. અને જો આ વન વિભાગ છે અને બેવાની બહુ મસ્ત જગ્યા છે એક નંબર અને બહુ મજા આવે એવી જગ્યા છે અહીં કણે. તો અત્યારમાં આવ્યા છીએ વન વિભાગમાં અને તમને પાછલો કેમેરો કરીને પણ હું તમને દેખાડું કે કઈ રીતનું લોકેશન છે. તો અહીં કણે પણ થોડા ઘણા ફોટા પાડશું અને વિડીયો ઉતારશું બરોબર. તો આ રીતનું તમે જોઈ શકો છો કઈક લોકેશન છે. અને આ બાજુ હાલા વાસે જો એક નંબર કેમ થયું, મજા આવી ગઈ એમ થાય આને આજની રાત રોકાઈ જવું છે. અને વાતાવરણ પણ બહુ સારું છે એટલે ફરવાની બહુ મજા આવું છે. અને આ બાજુ ઝાડવા પણ એક નંબર છે. તમે આમ પાછળની સાઈડ જુઓ તો ખોડિયાર મંદિર આવો તો તમારે ફોટા બોટા પડો ત્યાં બાજુ આવજો. જો સામે વનરાજભાઈ ની બધા ઉભા છે એ આગળ છે ને અમે થોડા ઘણા પાછળ થઈ ગયા છીએ. તો હવે આપણે જઈએ એમની પાયા ને એ ક્યાંક લઈ જાય છે. આ તો જે હું આ કણે 3-4 વખત આવી ગયેલો છું પણ આ જગ્યા આપણે મેં નથી જોઈ. તને કેમ ખબર નથી, એ તો પેલા વેલા તો આવી દીશા પહેલી વાર જ છે ને તો એમ કે છે જગ્યા નથી જોઈ એમ પહેલી વાર છે. આ તો હું તો અહીં કણે લગભગ 3-4 વખત આવી ગયો અને આ 5મી વખત છે. કાગોડે તો હું ઘણી વખત આવી ગયો પણ આ જગ્યા મેં આજ પહેલી વાર જોઈ, કેમ કે આ વનરાજભાઈની જે આગળ જાય છે એમને જે જોયેલી હતી જગ્યા, તો એ કે હાલો આ બાજુ જે જગ્યા છે, કેમ કે પહેલાં પણ એમના ઇન્સ્ટાગ્રામમાં એમાં વિડીયો હતો આ જગ્યાના. જગ્યા બહુ મસ્ત છે અને આ બાજુ જો નાળિયેર ને એવું છે, તો હાલો એ પણ તમને દેખાડું. ફરવાની મજા તો ઠીક પણ આમને ઠેલો ઉપાડવાની બહુ મજા આવી, જોતા તેવું લાગે છે. અને એમાં ટાયર્સ એટલે વાંધો નથી, ઢહળતા જાય છે. તો ઘણા ટાઈમથી અમે વનરાજભાઈ બી પ્લાન કરતા હતા કા ફરવાનો ઘણા ટાઈમથી અને આજ ભેગા થઈ ગયા. પહેલાં કોઈથી ભેગા નહોતા, ત્યાં પહેલી વખત હતા એમ ભેગા થયા છીએ ઝાઝા ટાઈમથી. અને વાતચીત તો ઘણા ટાઈમથી થતી પણ એક વાર મળ્યા નહોતા, પણ આજે ફાઇનલી ભેગા થઈ ગયા અને હારે હારે ફરવા આવ્યા છીએ. હજી 2-3 દી ફરવાનું જ છે અને થકવાડવાના છે બધાને. હજી 2 દી હારે જ લેવાના છે અને બ્લોગ પણ આવશે અને એમને પણ ચેનલ છે બોલો ગુલાબ વનરાજ બ્લોગ તો એમની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દીજો, આપણે મેન્શન પણ કરી દઈશું. અને આ બધું જો આ લોકેશન બહુ મસ્ત છે અને ફરવા આવ્યા છે અને એ પણ બ્લોગર છે, તેમજ એજ્યુકેશનને રિલેટેડ બ્લોગ વિડીયો અને ઇન્સ્ટાગ્રામમાં પણ ઘણું બધું છે. તો સારું હાલો હજી બ્લોગમાં બને રહેજો, આગળ જાવી તો દેખાડશું. બાકી આઈ થિંક તો વહી જવાનું છે, કેમ કે બહુ અત્યારમાં ખોડિયાર મંદિરે ફર્યા. અને અત્યારે માય કણે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે લગભગ પલી જાય છે એટલે બધાએ જવાનું કેસ લે હોય જ જાય, કેમ કે નકામાં ફરવા આવ્યા છે ને કપડાં પડલે ને તો મજા ન આવે ફરવાને, એટલે વરસાદનું વહી જાય અને બહુ મસ્ત બગીચો છે. સ્પેશલ એક આખો બ્લોક બનાવીને એમ તો ટૂંકો પડે એટલો બહુ મોટો વિશાળ બગીચો છે ખોડિયાર મંદિરમાં. અને જગ્યા પણ બહુ મોટી છે, તમને આગળ મેં કીધું હતું કે જગ્યાની વાત જ નથી થઈ, બહુ મોટી છે. તો એકવાર જરૂર મુલાકાત લીજો અને કપડાં બપડા પલળે એટલે અમે વ્યાય છીએ આ બાજુ. જો
અને સાંટા પણ મોટા છે એટલે નકામાં પલી જઈશું, એટલે વરસાદ વરસાદ રહે તો આગળ જાવ તો બીજું બધું દેખાડશું કે શું છે ને શું નહીં. બરોબર, ફાઇનલી જો અત્યારમાં અમે વનરાજભાઈ બધા ખોડિયાર મંદિર ને વીરપુર ને બધું ફરી નીકળી ગયા છીએ, ને અમે જુનાગઢ જવાનો પ્લાન કરીએ છીએ. એ તો આપણે કાલે આપણે ચડવાનું ને બધું કરશું. તો આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરી દીજો, સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ એક નવા બ્લોગ સાથે, અને આ બાજુ જો બી હાલ્યા બી બોનું પાછળ. તો નવા હોય તો લાઈક કરી દીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગ સાથે.